સમાજ નાના નાના દૂર દૂર ગામડામાં વસતો સમાજ આપણા સમાજના દીકરા અને દીકરીઓને ઉચ્ચ શિક્ષણાર્થે અમદાવાદમાં જવું પડે અને ત્યાં રહી શકે તે માટે આપણા સમાજના અગ્રણી વડીલો અમદાવાદ ખાતે શૈક્ષણિક સંકુલ બનાવવા પ્રયત્નશીલ બન્યા એ પ્રયત્નના ભાગરૂપે સરકારશ્રીની મદદથી વર્ષ 2007માં છારોડી ખાતે સુંદર જગ્યા મળી અરે આ તો આપણા નરેન્દ્રભાઈના જ દ્રઢ વિશ્વાસ થકી કે જે જમીન પર ખાતમુહૂર્ત કર્યું હોય ત્યાં જ લોકાર્પણ કરવું આપણા નરેન્દ્રભાઈના વિશ્વાસનું જ પરિણામ એટલે મોદી શૈક્ષણિક સંકુલ આજે આ જગ્યાએ ભવ્ય અને તમામ સગવડો પૂર્ણ મોદી શૈક્ષણિક સંકુલનું નિર્માણ થયું અને લોકાર્પણ થયું આપણા નરેન્દ્રભાઈના હસ્તે આ હોસ્ટેલ બિલ્ડિંગની ખાસિયતની વાત કરીએ તો આ ભવનમાં ગેસ્ટ રૂમ રસોડું ડાઇનિંગ હોલ અને દીકરા દીકરીઓ માટે બીજા માળથી 12 માળ સુધી 116 રૂમો 340 બેડ્સ એસી અને વાઇફાઈની સુવિધા સાથે ઉપલબ્ધ રહેશે ઉપરાંત જીમ અને શુદ્ધ સાત્વિક શાકાહારી ભોજન અને એક કોલમાં ડોક્ટરની સુવિધા પણ આધુનિક તમામ સુવિધાથી સભર આ હોસ્ટેલ આપણા સમાજના દીકરા અને દીકરીઓને જીવનમાં આગળ ધપવાનો રસ્તો બનશે જી હા ભવન બનાવવું અઘરું નથી પરંતુ ભાવના પ્રગટાવવી અઘરી છે આજે આપણા સમાજનું ગૌરવ અને ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપણા સમાજમાં એકતા અને સંગઠનની ભાવનાની જ્યોત પ્રજ્વલિત થઈ છે ચાલો આજે આપણે સૌ સંગઠિત થઈ આપણા સમાજને આગળ ધપાવવાની નેમ લઈએ અહીં રચાયો છે આત્મવિશ્વાસનો અગાધ સાગર સર્વસ્વ ન્યોછાવર કરવાનો તરવરાટ દેશ અને સમાજના કલ્યાણના સ્વપ્નનો સમુદ્ર વામનમાંથી વિરાટ બનવાની અપ્રતિમ આકાંક્ષા ઉજ્જવળ ભવિષ્યનો પ્રકાશ પુંજ આપે તો આખા દેશને જ આપનો સમાજ બનાવી લીધો છે જેમ દીકરો માતાને મળવા આવે અને માતા આનંદથી ભાવ વિભોર થઈ જાય છે એવી જ રીતે આજે આખો મોદી સમાજ પણ આપના આગમનથી આનંદથી ભાવ વિભોર બની ગયો છે આજે આ સમાજ ખુલ્લા હૃદયથી પ્રેમથી આપને આવકારે છે આજના પ્રસંગે આપના પ્રેરણાદાયી આશીર્વચન માટે આમંત્રિત કરીએ આપણા સમાજના દીકરા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ગુજરાતના લોકપ્રિય મૃદુ અને મક્કમ એવા અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવ અને સમાજના સૌ આગેવાનો એમના દર્શન કરવાની મને તક મળી એ બદલ હું આપ સૌનો આભારી છું ગઈકાલે માં મોઢેશ્વરીના દર્શન કર્યા અને આજે સમાજ દેવતાના દર્શન કરી રહ્યા એકવાર જનરલ કરિયપ્પાએ એક બહુ મજેદાર અનુભવ વર્ણવ્યો હતો જનરલ કરિયપ્પા એવડા મોટા માણસ હતા કે જ્યાં જાય તો લોકો સેલ્યુટ કરતા હોય દુનિયામાં પણ જાય તો માન સન્માન મળે એકવાર એમના ગામના લોકોએ જનરલ કરિયપ્પાના સ્વાગતનો કાર્યક્રમ ગોઠવ્યો અને જનરલ કરિયપ્પાએ ગામમાં ગયા અને તેમણે કહ્યું કે દુનિયામાં હું એટલો બધો મારું સ્થાન બન્યું છે કે એના કારણે મારા સ્વાગત સન્માન સલામ બધું સ્વાભાવિક છે પરંતુ જીવનમાં પહેલી વાર
જ્યારે મારા ગામના લોકો મારું સન્માન કરે ને મને એક અનર્ક આનંદની અનુભૂતિ થાય. મારે માટે પણ સમાજના ચરણોમાં આવવું, એમને વંદન કરવા અને સમાજના આશીર્વાદ લેવા એ ધન્ય ઘડી છે અને એના માટે હું આપ સૌનો આભારી છું. મને યાદ છે તમે મને અહીંયા શિલાન્યાસ માટે આગ્રહ કર્યો હતો, હું આવ્યો હતો. એ વખતે પણ આ નરહરિભાઈ બેઠા હતા મંચ પર, કારણ કે આપણા પડોશી છે અને મંચ ઉપરથી અડધો કલાક એનાઉન્સમેન્ટ કરીને પ્રવચન ચાલતી હતી. દાતાઓ દાન જાહેર કરે, દાતાઓ નામ બોલે, અડધો કલાક કરી, પણ કે બહુ લાંબુ થયું નહીં. એટલે નરહરિભાઈ મને કહ્યું કે સાહેબ, અમારો જો સમાજ હોય ને તો આટલી મિનિટમાં તો 100 કરોડ ભેગા થઈ ગયા હોય. કહેવાનો તાત્પર્ય છે કે એવડો નાનકડો સમાજ, અત્યંત સામાન્ય જીવન જીવનારા લોકો, એમના માટે આ કામ બહુ મોટું ભગીરથ કામ હતું. સમાજના અનેક સમૃદ્ધ એકમોને કદાચ એમના માટે આ ડાબા હાથનો ખેલ હશે, પણ આ સમાજ માટે આ પણ જબરજસ્ત મોટું ભગીરથ કામ હતું અને હું તમને અભિનંદન આપું છું કે તમે એને સાકાર કર્યું. એ વાત સાચી છે, ટાઈમ ટેબલ પ્રમાણે ના થયું, કારણ સાંધા જરા ટૂંકા પડતા હશે, પણ છતાંય તમે જીત છોડી નહીં, લક્ષ્ય છોડ્યું નહીં અને બધાએ ભેગા મળીને આ કાર્યને પ્રાથમિકતા આપી. તમે દુનિયામાં ક્યાંય પણ અભ્યાસ કરો અને ભારતના ખૂણે ખૂણે અભ્યાસ કરો, એ સમાજો જ આગળ આવ્યા છે જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે. પણ આપણને ખબર છે કે એક જમાનો એવો હતો કે આપણા સમાજમાંથી કોઈક તલાટી બન્યો હોય ને તો આપણને એમ લાગતું કે કલેક્ટર સાહેબ છે. એવી આપણી આખી પૃષ્ઠભૂમિ જ એવી રહી છે. ડોક્ટર, એન્જિનિયર આ બધું તો આમ માણ કરીને ક્યાંક દેખાય, પરંતુ ધીરે ધીરે એમાં બદલાવ આવ્યો. આજે સમાજમાં પોતાની મેળે આગવાન આવનાર લોકો આપણી નજરે ચડે છે અને આ જ બધી શક્તિઓ આખરે સમાજની તાકાત બનતી હોય છે. અને તમે આપ કોઈ પણ કામ કરવાને બદલે શિક્ષણની વ્યવસ્થા ઊભું કરવાનું કામ કર્યું. ભલે આપણે મોડા પડ્યા, પણ દિશા સાચી છે, રસ્તો આપણો સાચો છે અને આ જ રસ્તે સમાજનું કલ્યાણ શક્ય બનશે. બીજો, આપણો સમાજ વેર વિખેર, એક તો ગામોગામ પથરાયેલો હોય, 2-5 ઘર હોય, એટલે ખાસ કંઈ નોંધ કોઈ લે નહીં. અને અમે આમાંય આ સમાજનો સ્વભાવ રહ્યો છે. તમે ગુજરાતના જાહેર જીવનમાં ક્યારેય ન સાંભળો કે આ સમાજ કોઈને નડ્યો હોય. સાથીઓ, એક સમાજ તરીકે આ બહુ મોટા ગૌરવની વાત છે. આપણી તકલીફો વેઠી હશે, અપમાનો સહન કર્યા હશે, હકનું જતું કરવું પડ્યું હશે અને તેમ છતાંય ક્યારેય કોઈને નડ્યા નથી. એટલું જ નહીં, જ્યારે મને હમણાં પ્રવીણભાઈ કહ્યું કે મને આવ્યા હતા, મેં કહ્યું આ શું બધું, આ કાંઠાના અલગ ને અમદાવાદ વાળા અલગ ને ઉત્તર ગુજરાત અલગ ને સુરત અલગ ને
આમાં કાંઈ ભેગું કરી શકો એમ છો? મને ખુશી છે કે આજે બધા ભેગા મળીને આપણા ભવિષ્યની ચિંતા કરે. આપણે ત્યાં કહ્યું છે સંગે શક્તિ કલયુગે, કલયુગમાં સંગઠન જ એક મોટી શક્તિ છે, બાકી બધી શક્તિઓ પછી. સમાજ સંગઠિત હોય પણ એ રાજકીય કાવા દાવા માટે નહીં, કોઈને નડવા માટે નહીં, સારું કરવા માટે. અને આ સમાજે કરી બતાવશે એ મારી પૂરી શ્રદ્ધા છે. મારે વ્યક્તિગત રૂપે પણ આજે સમાજનો ઋણ સ્વીકાર કરવો છે, મારે સમાજનો આભાર માનવો છે. કદાચ હું જે વાત કરું છું એ કોઈએ નોંધ નહીં લીધી હોય, ધ્યાન પણ નહીં ગયું હોય. ધ્યાન એટલા માટે નથી ગયું કે આપણા એ પ્રકૃતિમાં નથી. આ જ સમાજનો દીકરો ગુજરાતમાં લાંબામાં લાંબો સમય મુખ્યમંત્રી રહ્યો હોય, આ સમાજનો દીકરો બીજી વખત દેશનો પ્રધાનમંત્રી બનાવ્યો હોય, આટલો લાંબો ગાળો રહ્યો હોય, પરંતુ મારા લાંબા ગાળાના વહીવટના જવાબદારીઓ વચ્ચે પણ મારે આજે ઋણ સ્વીકાર કરવો પડે કે આ સમાજનો એક પણ વ્યક્તિ એક પણ કામ લઈને મારી પાસે આવ્યો નથી. આ નાની વાત નથી ભાઈઓ. અને સમાજે મને એક પ્રકારે આમ કરીને મોટો ટેકો આપ્યો છે, મોટી તાકાત આપી છે. નહીં તો સ્વાભાવિક દરેકને ભાઈ અમારો હક છે. અને મારું તો સૌભાગ્ય રહ્યું છે કે મારું કુટુંબ પણ મારાથી જોજનો દૂર રહ્યું છે. અને એના કારણે સમાજને જેમ આપણે ક્યાંય નડ્યા નહીં એમ મારે પણ કોઈને નડવું ન પડ્યું. આમ વાત આ નાની લાગે પણ સમજવાની વિષય છે કે આ સમાજના એવા કયા સંસ્કાર હશે કે જેણે ક્યારે ભાઈ હવે મોકો મળ્યો છે મેળ પાડી દો એવો રસ્તો પસંદ ન કર્યો. અને એટલા માટે હું આ સમાજને સો સો સલામ કરું છું. આ સમાજને આદરપૂર્વક વંદન કરું છું. સાથીઓ, ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેશનલ કોર્સિસમાં આપણી નવી પેઢી જાય આનંદની વાત છે, પણ ઘણીવાર કદાચ આપણા માટે શક્ય ના બને. મારી આપને એક સલાહ છે, તમને લાગે કે અમારું બાળક હવે આમાંથી આગળ આપણે લઈ જઈ શકીએ એમ નથી, તમે કોશિશ કરજો એના સ્કિલ ડેવલપમેન્ટની અંદર એને તૈયાર કરવાની. અને ક્યારેય એને તમે ઓછું ના આંકતા, નહીં તો ઘણીવાર એમ થાય છે કે ભાઈ અમારો છોકરો તો ગ્રેજ્યુએટ થાય તો સારું, સંભવ છે કે દસમા બારમા પછી ગ્રેજ્યુએટ ના થઈ શકે, પણ જો સ્કિલ ડેવલપમેન્ટ હશે, હુનર હશે, એક વર્ષ બે વર્ષનો સ્કિલ ડેવલપમેન્ટનો કોર્સ કર્યો હશે તો એને ક્યારે પાછા વળીને જોવું નહીં પડે. યુગ બદલાઈ રહ્યો છે દોસ્તો, ડિગ્રી વાળા કરતા હુનર વાળાની તાકાત વધવાની છે. આ કૌશલ્ય પ્રાપ્ત કરીએ, એ સામર્થ્ય પ્રાપ્ત કરીએ અને આપણા બાળકોને પ્રોત્સાહિત કરીએ. મને યાદ છે એકવાર સિંગાપુરમાં મારો કાર્યક્રમ હતો તો સમયની ખેંચ હતી, જેમ આજે મને આમ તેમ કરીને માણ કરીને હું અહીં સુધી પહોંચીને હમણાં જામનગર જવું છે, ભરૂચ અને આણંદ કરીને પહોંચ્યો છું ને હમણાં અહીંથી ભાગી જાઉં. એવું એકવાર હું સિંગાપુર ગયેલો, મારો બહુ ટાઈટ શિડ્યુલ હતો, પણ તેના પ્રધાનમંત્રીનો બહુ આગ્રહ હતો કે નહીં નહીં મારી તમારી એક ઇન્સ્ટિટ્યૂટ જોવા આવવું જ પડશે. એમના પોતાના પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં એક એમણે સંસ્થા બનાવેલી હતી.
સ્વાભાવિક છે, મારા બહુ સારા મિત્ર છે પ્રધાનમંત્રી. મેં જરા એડજસ્ટ કરીને મેં કહ્યું ચાલો આપણે જઈશું, અને હું ત્યાં ગયો. નાનકડી આઈટીઆઈ એમણે બનાવી છે, આપણે ત્યાં જેને આઈટીઆઈ કહીએ એવી, સિંગાપુરના વડાપ્રધાને પોતાના વિસ્તારમાં. પરંતુ ગયા પછી મેં જોયું કે એવી ભવ્ય અને એટલી આધુનિક. પછી એમણે મને કહ્યું પહેલા અમારા દેશમાં સિંગાપુરમાં બધા આઈટીઆઈમાં ભણો છે એવી વાત આવે ને, તો એમ બધા લોકો કે આ તો કશું છે નહીં, આ તો કંઈ આવડતું નહીં એટલે અહીંયા ભણતો હશે, ત્યાં એડમિશન નહીં મળ્યું એટલે ભણતો હશે, એની કોઈ કિંમત નહીં. પરંતુ આ સંસ્થા બન્યા પછીની સ્થિતિ એ છે કે એમાં એડમિશન લેવા માટે બહુ જ સમૃદ્ધ સમૃદ્ધ પરિવારો લાઇનમાં ઊભા હોય છે, અને મારી પર લાગવગની કોશિશ કરતા હોય છે કે એમના સંતાનને આમાં પ્રવેશ મળે. મને કહે કે મેં એટલી બધી એની પ્રતિષ્ઠા વધારી દીધી છે, અને સમાજમાં પણ એનું મહાત્માય સમજાયું છે કે હવે મોટા પાયે અમારા ત્યાં બાળકોને આ સ્કિલ ડેવલપમેન્ટના કામમાં આવવાનું મન થાય છે, અને એના માટે તેને ગૌરવની અનુભૂતિ થાય છે. આપણે ત્યાં મહેનતને ક્યારેય ઓછી નથી આંકતા, શ્રમની પ્રતિષ્ઠા એ પ્રગતિની ઔષધ હોય છે. જો શ્રમની પ્રતિષ્ઠા ન કરીએ, શ્રમ કરનારને આપણે નાનો ગણીએ, પીલાભાઈ તો બહુ મોટા, આ તો ઠીક છે, ના, શ્રમની પણ એક શક્તિ હોય છે. અને આપણા સમાજનો મોટો વર્ગ મહેનત મજૂરી કરીને ખાનારો વર્ગ છે, એના માટે ગૌરવ કરીએ, જરાય હીનતા અનુભવ ન કરીએ. આપણને ગૌરવ છે, આપણે સમાજનું ક્યારેય બુરું નથી થવા દીધું, બીજા કોઈ સમાજ માટે ખોટું નથી કર્યું, અને એનો આપણને આનંદ છે. અને એટલા માટે એના માટેનો આપણો પ્રયાસ રહેશે તો મને ચોક્કસ ખાતરી છે કે આવનારી પેઢીઓ ખૂબ ગૌરવભેર સમાનભેર વધુને વધુ પ્રગતિ કરી શકશે. આજે હું જોઉં છું કે અહીંયા અનેક એવા મહાનુભાવો નીચે બેઠા છે જે ખરેખર અહીંયા મંચ પર બેસવાના હકદાર છે. અનેક લોકો એવા અહીંયા નીચે બેઠા છે કે જેમણે ખરેખર ભાષણ કરવાના હોય, પરંતુ અમારા સરકારના બધા એવા નિયમો હોય છે, સિક્યુરિટીના એવા બધા કારણો હોય છે કે એ બધી અગવડો તમને પડી હશે, કદાચ એ પહોંચવામાં તમને બે કલાક વહેલા આવવું પડ્યું હશે, વાત વાતની બધી તપાસ થઈ હશે, આ બધી જે કંઈ અગવડો પડી હોય, કદાચ હું કોઈનું માન સન્માન ન જાળવી શક્યો હોઉં, તો સમાજનું સંતાન છું, મને માફી માગવાનો હક છે. આપે મને બોલાવ્યો, આપની વચ્ચે આવવાનો અવસર મળ્યો, જે દાતાશ્રીઓએ આ એક ઉમદા કામને મદદ કરી છે એમનો પણ સમાજ માટે આ વેગ ધરવા માટે હૃદયથી અભિનંદન આપું છું. ખૂબ મોટું કામ કર્યું છે, સમાજ ક્યારેય તમારું ઋણ ભૂલશે નહીં. આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.